नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यसाई लक्ष्मोहन विद्यालय मोवास। चालो बाळको, आजे धोरण चार विषय पर्यावरण, एमां बाळको विषमुं चेप्टर छे खोराक अने मजा। तो चालो बाळको, आजे आपणे खोराक अने मजा पाठनुं अभ्यास करीशुं। बाळको, आपणे गया वीडियोमां मनप्रीते, दिव्या, स्वस्तिक, सुरजीत ए लोको कोण हता? बाळको मित्र हता। અને દિવ્યા અને સ્વસ્તિક સુરજીતના ઘરે આવે છે અને છાત્રાલયની વાત કરે છે। પછી સ્વસ્તિક પૂછે છે કે તારા માતા પિતા ક્યાં છે? તો સુરજીત શું કહે છે? બાળકો, તેઓ તો ગુરુદ્વારા ગયા છે, અમે પણ ત્યાં જવાના છીએ। ત્યાં સુધી બાળકો આપણે ગયા વિડીયોમાં અભ્યાસ કરી ચૂક્યા હતા। તો બાળકો, આજે આપણે ગુરુદ્વારા પર અભ્યાસ કરીશું। तो बाळको ये गुरुद्वारा जाता आखा रस्ते वातो करी। त्यां गया पछी तेवोए माथू ढाकी दीधू। तेवो गुरुद्वाराना रसोईघरमां गया। त्यां घणी बधी प्रवृत्तिओ थती हती। जमवानुं मोटा वासणोमां बनाववामां आवतुं हतुं। एक बाजु चणा अने अड़दनी दाळ बफाई रह्या हता। बीजा वासणमां फ्लावर अने बटाकानुं शाक बनी रह्युं हतुं। સ્વસ્તિકે કહ્યું, ત્યાં તારા પિતા છે? સુરજીત, ચાલો જઈએ અને તેમને મળીએ। તમે અહીં શું કરો છો? મરજીતસિંહ બાળકોને જોઈને ખુશ થઈ ગયા। સ્વસ્તિકે પૂછ્યું, કાકા, અમે પણ રસોઈમાં મદદ કરીએ, તમે શું બનાવો છો? મરજીતસિંહે કહ્યું, હું કઢા પ્રસાદ એટલે કે શીરા જેવો બનાવું છું। આ મોટી કઢાઈમાં ઘી માં ઘઉંનો લોટ શેકવામાં ખૂબ જ સમય લાગે છે। દિવ્યાએ પૂછ્યું, આ એક પ્રકારનો હલવો છે ખરું ને? તમે આમાં ખાંડ ક્યારે ઉમેરશો? એટલામાં તેઓએ મનપ્રીતની માતાને જોઈને અને તેમને મળવા દોડ્યા। દિવ્યાએ પૂછ્યું, કાકી, તમે શું કરો છો? બેટા, અમે તવા પર શેકવા રોટલીઓ વણીએ છીએ। એક જ વારમાં કેટલી બધી રોટલીઓ તૈયાર થાય છે તે જોઈને દિવ્યા તો આશ્ચર્યમાં હતી। તેણે કહ્યું, હું મદદ કરી શકું? કાકીએ કહ્યું, હા ચોક્કસ, આવ અને પ્રયત્ન કર, અહીં બધા મદદ કરી શકે, પરંતુ પહેલાં તારા હાથ ધોઈ આવ। દિવ્યાએ હાથ ધોયા અને તવા પાસેના જૂથમાં જોડાઈ ગઈ। તવો ખૂબ જ ગરમ હતો, રોટલી તવા ઉપરથી ઉતરી હતી, તેના પર તેણે ઘી લગાવવાનું ચાલુ કર્યું। સ્વસ્તિક આશ્ચર્યમાં બોલ્યો, આટલી બધી રસોઈ બનાવવા બધી વસ્તુઓ કોણ લાવે છે? એક મહિલાએ જવાબ આપ્યો, અહીં દરેક એક યા બીજી રીતે સહયોગ આપે છે। કોઈ વસ્તુઓની વ્યવસ્થા કરે તો કોઈ પૈસા આપે અને બીજા કામમાં મદદ કરે છે। પછી બાળકો મનપ્રીતે કહ્યું, તો સ્વસ્તિક, તને કેવું લાગ્યું? હવે બાળકો સ્વસ્તિકે કહ્યું, હા, દરેક સાથે કામ કરવાની ખૂબ મજા આવી। રોટલીઓ, ભાત, હલવો, દાળ અને શાકભાજી, આ બધું આટલું જલ્દી બની જાય તે ભાગ્યે જ મેં જોયું છે। પછી બાળકો અરદાસ એટલે કે પ્રાર્થના, પછી કઢા પ્રસાદ આપવામાં આવ્યો, એટલે કે બાળકો પ્રાર્થના પૂરી થાય અને કઢા પ્રસાદ એટલે કે શીરો આપવામાં આવ્યો। કેટલાક છોકરાઓએ વડામાં પાથરણા પાથરી દીધા અને બધા લોકો લંગર માટે લાઇનમાં બેસી ગયા। કેટલાક લોકો જમવાનું આપતા હતા અને કેટલાક પાણી આપતા હતા। દરેક સાથે મળીને જમ્યા, એટલે કે બાળકો જે ઘણા છોકરાઓ હતા એ છોકરાઓમાંથી કેટલાક છોકરાએ શું કર્યું? બાળકો વરડા, વરડા એટલે કે બાળકો રૂમ હોય તેને શું કહેવામાં આવે? વરડા કહેવામાં આવે છે। પછી એમાં બાળકો એ લોકોએ શું કર્યું? પાથરણા પાથરી એટલે કે આસન પાથર્યું, પછી એના પર લોકો બેઠા। કેવી રીતે બાળકો? લંગર એટલે કે લાઇનમાં બેઠા અને બધાએ સાથે બેસીને જમ્યા। પછી બાળકો જમ્યા પછી દરેકે પોતપોતાની થાળી લઈ લીધી અને તેને એક મોટા ડ્રમમાં મૂકી જે લોકો પીરસતા હતા
તેઓ છેલ્લે જમ્યા. તેઓએ જગ્યા સાફ કરી અને વાસણો પણ સાફ કર્યા. સ્વસ્તિકે તે પહેલાં ક્યારે આવી વ્યસ્ત જોઈ છે? મનપ્રીતે પૂછ્યું. બાળકો, તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો કે બધા સાથે હળીમળીને શું કરે છે, લાઇનમાં બેસીને જમે છે. હવે બાળકો આપણે શું કરવાનું છે? જે પાઠનો આપણે અભ્યાસ કર્યો છે એ પાઠ પરથી કેટલાક પ્રશ્નો છે, એ પ્રશ્નોને આપણે શું કરવાનું છે? વાતચીત કરવાનું છે, એટલે કે આ વિશે વાત કરો. તો એમાં બાળકો શું લખ્યું છે? ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને લંગર કહેવામાં આવે છે. તમે ક્યારેક લંગરમાં જમ્યા છો? ક્યાં અને ક્યારે? તો બાળકો, હા, હું લંગરમાં એક વાર જમ્યો છું. ગુરુ નાનક જયંતિ પર મારા મિત્ર નવજાતે સાથે ગુરુદ્વારામાં લંગરમાં જમ્યા હતા. બીજું છે બાળકો, કેટલાક લોકો ત્યાં રાંધતા હતા અને કેટલાક લોકો ત્યાં પીરસતા હતા. તો બાળકો, હા, લંગરમાં 15 લોકો રાંધતા હતા અને 20-22 લોકો પીરસતા હતા. ત્રીજું છે બાળકો, કોઈ બીજા પ્રસંગો છે જ્યારે તમે બીજા લોકો સાથે બેસીને જમ્યા હોય? ક્યારેક અને ક્યાં? ત્યાં રસોઈ કોણ બનાવી હતી અને કોણે પીરસ્યું હતું? તો બાળકો, ગયા વર્ષ શાળામાં સરસ્વતી પૂજન અને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં શાળાના તમામ બાળકો, શિક્ષકશ્રીઓ અને ગામના આમંત્રિત મહેમાનો સાથે શાળામાં બેસીને જમ્યા હતા. ત્યાં રસોઈ અમારા ગામના પરસોત્તમભાઈ રસોઈયાએ બનાવી હતી અને તેમના સ્ટાફના કર્મચારીઓ ભાઈઓએ પણ જમવાનું પીરસ્યું હતું. બીજા પ્રસંગમાં અમારા ગામનું ગામ તોરણ ગયા વર્ષ બંધાયું હતું. ત્યાં આખું ગામ ગામના પાધારે સાથે બેસીને જમ્યું હતું. તો બાળકો, આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. તો બાળકો, આ પાઠ પરથી કેટલાક પ્રશ્નો છે, એ પ્રશ્નોના જવાબ તમારે પર્યાવરણની નોટબુકમાં લખવાનો છે. તો બાળકો, આજનું લેસન છે પ્રશ્ન 1. નીચેના પ્રશ્નનો જવાબ લખો. તો બાળકો, પ્રશ્ન 1માં પહેલું, ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને લંગર કહેવામાં આવે છે. તમે ક્યારેક લંગરમાં જમ્યા છો? ક્યાં અને ક્યારે? હવે બાળકો, બીજું છે, કેટલા લોકો ત્યાં રાંધતા હતા અને કેટલા લોકો ત્યાં પીરસતા હતા? ત્રીજું છે બાળકો, કોઈ બીજા પ્રસંગો છે જ્યારે તમે બીજા લોકો સાથે બેસીને જમ્યા હોય? ક્યારે અને ક્યાં? ત્યાં રસોઈ કોણે બનાવી હતી અને કોણે પીરસ્યું હતું? હવે બાળકો, પ્રશ્ન 2. યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાંથી ખાલી જગ્યા પૂરો. તો બાળકો, પ્રશ્ન 2માં પહેલી ખાલી જગ્યા, દિવ્યા અને સ્વસ્તિક આવ્યા ત્યારે ખાલી જગ્યા દરવાજો ખુલ્યો. બીજું છે બાળકો, ખાલી જગ્યામાં જતી વખતે બાળકોએ માથું ઢાંકી દીધું હતું. ત્રીજી ખાલી જગ્યા છે બાળકો, બહાર ગામથી શાળામાં ભણવા આવતા બાળકોને રહેવા, જમવા અને અભ્યાસ કરવાની સગવડ ખાલી જગ્યામાં મળી રહે છે. હવે બાળકો, ચોથી ખાલી જગ્યા છે, કડાહ પ્રસાદને મીઠો કરવા તેમાં ખાલી જગ્યા નાખવામાં આવે છે. પાંચમી છે ખાલી જગ્યા, ખાલી જગ્યા પછી કડાહ પ્રસાદ આપવામાં આવે છે. છઠ્ઠી છે ખાલી જગ્યા બાળકો, પાથરણા પાથરી બધા લોકો ખાલી જગ્યા માટે લાઇનમાં બેસી ગયા. સાતમી છે ખાલી જગ્યા બાળકો, ગુરુદ્વારાએ ખાલી જગ્યા લોકોનું પવિત્ર મંદિર છે. તો તમારે શું કરવાનું છે બાળકો? અહીંયા જે કૌંસમાં જે તમને શું આપ્યું છે બાળકો, જે યોગ્ય શબ્દ તમારે ખાલી જગ્યામાં લાગુ પડતા હશે એ ખાલી જગ્યામાં તમારે લખવાનું છે. તો બાળકો, લખા ગયા બાદ તમારે એનો ફોટો પાડીને
મોકલવાનો રહેશે. ધન્યવાદ.